પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. શહેરા તાલુકામાં 3 સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન સંદર્ભે રી ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લામાં આજરોજ 26 જેટલા સ્થળોએ કોરોના વેક્સિન સંદર્ભે રી ડ્રાયનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શહેરા તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા 3 સ્થળોએ રી ડ્રાયનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત શહેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નાંદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધારાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આમ 3 સ્થળોએ રી ડ્રાય રન યોજીને આરોગ્ય કર્મચારીઓના રસીકરણ શરૂ થતાં પહેલાં અને તેને લગતી સમગ્ર પ્રક્રિયાથી સંપૂર્ણપણે સમજ અપાઈ હતી. કોરોના રસીકરણ સમયે કયા પ્રકારની કામગીરી કરવી તે માટે મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકામાં અલગ અલગ સ્થળોએ યોજાયેલ રી ડ્રાય રનમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત ગઢવી, ડોક્ટર રાકેશ ખાંડ, ડોક્ટર દીપક ભરવાડ અને ડોક્ટર અશ્વિન રાઠોડ સહિત તેઓની ટીમે ડ્રાય રનનું સુવ્યવસ્થિત રીતે આયોજન કર્યું. રી ડ્રાય રન સમયે જિલ્લા કક્ષાએથી આરોગ્ય વિભાગના લાયસન કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા. આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શહેરા ખાતે કોરોના વેક્સિનનું ડ્રાય રન યોજવામાં આવેલું છે. તેમાં 25 લાભાર્થીઓને વેક્સિન મૂકવામાં આવેલી છે. આ ડ્રાય રનમાં આપણે વેઇટિંગ રૂમ, વેક્સિનેશન રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ એમ 3 રૂમ અલગ કરેલા છે અને લાભાર્થીઓને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, વારંવાર સાબુથી હાથ ધોવા તેવા સૂચનાઓનું અમલ કરવા માટે સમજાવેલ છે. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ.